નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય છે સામાન્ય જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 આપણે ભણી ગયા છીએ. આજે ચેપ્ટર નંબર 2 ભણવાનું છે, જેનું નામ છે ગુજરાતની રાજ્ય વ્યવસ્થા. ગુજરાતની રાજ્ય વ્યવસ્થા. સૌથી પહેલાં આપણું રાજ્ય કયું છે? તો કે ગુજરાત છે, રાજ્ય છે. ગુજરાત આપણું રાજ્ય છે એટલે નામ આપેલું છે ગુજરાતની રાજ્ય વ્યવસ્થા. જો ધ્યાન દઈએ તો વ્યવસ્થા એટલે શું? કોઈ પણ કાર્યને સારી રીતે કરવા માટે જે ગોઠવણી કરવામાં આવે તેને વ્યવસ્થા કહેવાય. માનો કે આપણી સ્કૂલ છે, તેનું આપણે ટાઈમ ટેબલ બનાવીએ તો એ ટાઈમ ટેબલ શું છે? કે ભાઈ, પહેલો લેક્ચર છે આ ટાઈમથી શરૂ થાય, આ ટાઈમે પૂરો થાય. બીજો લેક્ચર આ ટાઈમે શરૂ થાય, આ ટાઈમે પૂરો થાય. તો એ એક આપણી વ્યવસ્થા છે, જેના લીધે આપણું કાર્ય છે એ સારી રીતે કરી શકીએ. તો પછી જે રાજ્ય ચલાવવાનું છે એ તો ખૂબ મોટી જવાબદારી છે, બરાબર છે? તો તેના માટે પણ કંઈક વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એવા અમુક માણસોની નિમણૂક કરવામાં આવી છે. દાખલા તરીકે ગામડું છે તો તેમાં કાર્ય તો બધા કરતા હોય છે, પરંતુ મેઇન મુખ્ય કાર્ય કોનું હોય છે? તો કે સરપંચનું. ગામના નાના મોટા પ્રશ્નો છે તે કોની આગળ જાય છે? તો કે સરપંચ આગળ. સરપંચ છે એ તાલુકામાં જાણ કરે છે. તાલુકામાં કોણ હોય છે? તો કે ધારાસભ્ય રાખવામાં આવેલા હોય છે. જે ધારાસભ્ય હોય એની આગળ વાત જાય. ત્યાર પછી જિલ્લા કક્ષાએ તો કે મંત્રીઓ હોય છે. આપણા નાના મોટા પ્રશ્નો છે એ મંત્રીઓ આગળ જાય છે. ત્યાર પછી રાજ્ય કક્ષાએ આપણે જોઈએ તો કોણ હોય છે? તો કે મુખ્યમંત્રી હોય છે. અત્યારના આપણા મુખ્યમંત્રી કોણ છે? તો કે વિજયભાઈ રૂપાણી. હવે પછી મંત્રીની ઉપર પણ એક પદ હોય છે, તે કોણ હોય છે? તો કે રાજ્યપાલ હોય છે. એ રાજ્યપાલ વિશે આપણે સૌથી પહેલી માહિતી મેળવવાની છે. આજના આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના સ્પીકર શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીઓનો ટૂંકમાં પરિચય મેળવવાનો છે. ચાલો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક સાથે રાખો. પેજ નંબર 6 ઉપર આપણું આ ચેપ્ટર આવેલું છે. સૌથી પહેલું છે રાજ્યપાલ શ્રી. રાજ્યપાલ એ કોણ છે? તો કે રાજ્યપાલ છે એ રાજ્યના બંધારણીય વડા છે. વડા એટલે મુખ્ય માણસ કહેવાય, એ બંધારણીય વડા છે. બધા જ વહીવટી કાર્યો રાજ્યપાલના નામથી થાય છે. કોના નામથી થાય છે? રાજ્યપાલના નામથી થાય છે. બધા જ મુખ્યમંત્રીઓ કે મંત્રીઓએ મળે ચર્ચા કરી અને કોઈ એક કામ કરવાનું નક્કી કર્યું. પણ એ કામ ક્યારે થઈ શકે? તો કે જ્યારે રાજ્યપાલ શ્રી છે તે એ કામ માટેની મંજૂરી આપે અથવા તો પોતાના હસ્તાક્ષર કરી આપે, સહી કરી આપે, ત્યારે આ એ કામ છે તે કરી શકાય છે. તો અહીં તમને તમારા પાઠ્યપુસ્તકમાં રાજ્યપાલશ્રીઓના નામ આપેલા છે. સૌથી પહેલું છે મહેંદી નવાઝ સંઘ. સમયગાળો છે 1/5/60 થી 31/7/65. વિદ્યાર્થી મિત્રો, રાજ્યપાલશ્રીનો કાર્ય કરવાનો સમયગાળો 5 વર્ષનો હોય છે. ત્યાર પછી બીજું નામ છે શ્રી નિત્યાનંદ કાનુનગો. તેઓ 1/8/65 થી 6/12/67 સુધી તેઓએ કામ કરેલું છે. ત્યાર પછી શ્રી પી એન ભગવતી કાર્યકારી 7/12/67 થી લઈ અને 25/12/67 સુધી. ત્રીજા રાજ્યપાલ શ્રી આવે છે ડૉક્ટર શ્રીમન નારાયણ. તેઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો 26/12/67 થી લઈ 16/3/1973 સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણા અત્યાર સુધીના રાજ્યપાલ શ્રીઓ 18 નામો આપેલા છે, જેમાંથી 18મું નામ છે
અત્યારના હાલના આપણા રાજ્યપાલ શ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ રાજ્યપાલ શ્રીઓના નામ અને તેમનો કાર્ય કરવાનો, કાર્યભાર સંભાળવાનો જે સમયગાળો છે એ તમારે લોકોએ પાઠ્યપુસ્તકમાંથી શીખવાનો રહેશે. પોઈન્ટ નંબર 2 આવે છે મુખ્યમંત્રી શ્રી. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આપણા મુખ્યમંત્રી કોણ છે, તો કે વિજયભાઈ રૂપાણી. તો ચાલો આપણે સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી કોણ હતા તેનાથી શરૂઆત કરીએ. પહેલા મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા, તેમનો સમયગાળો, તેમનો પણ સમયગાળો છે એ 5 વર્ષનો હોય છે. 1/5/1960 લઈ 1969-1963 સુધી તેઓએ કાર્ય કરેલું છે. બીજું છે શ્રી બળવંતરાય મહેતા, તેઓએ 1963 લઈ 1965 સુધી કાર્ય સંભાળેલું છે. શ્રી હિતેન્દ્ર દેસાઈ, તેઓએ 1965 લઈ 13/5/1971 સુધી કાર્ય કરેલું છે. રાષ્ટ્રપતિ શાસન જોઈએ તો રાજ્યપાલ ડૉક્ટર શ્રીમન નારાયણ, તેઓએ 13/5/1971 થી 17/3/1972 સુધી કાર્યભાર સંભાળેલો છે. શ્રી ઘનશ્યામભાઈ ઓઝા, જે 4th મુખ્યમંત્રી છે, તેઓએ 17/3/1973 થી લઈ 17/7/1973 સુધી પોતાનો કાર્યભાર સંભાળેલો છે. 5 નંબર પર આવે છે ચીમનભાઈ પટેલ, 17/7/1973 થી લઈ 9/2/1974 સુધી તેઓએ પોતાનું કાર્ય કરેલું છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસનની જો વાત કરીએ તો તેમાં પણ આપણને ઘણા નામો આપેલા છે અને છેલ્લે વિજયભાઈ રૂપાણી, આમાં જે મુખ્યમંત્રીઓ છે તેમના લિસ્ટમાં 25મું નામ છે શ્રી વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણી છે એ આપણા 25મા મુખ્યમંત્રી છે, જેઓ વર્તમાન સમયમાં પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો બીજો પોઈન્ટ પણ પૂર્ણ થાય છે. આ સિવાય વધારે માહિતી છે આપણે છેલ્લા પોઈન્ટમાં સમજવાની છે. ત્યાર પછી આવે છે ગુજરાતના વિધાનસભાના સ્પીકર. સ્પીકર એટલે એક એવો હોદ્દો હોય છે કે તેઓ અપક્ષ, વિપક્ષ કે પછી જે સત્તાધારી પક્ષ છે બધા જ પક્ષોની વાતચીત સાંભળી તેઓની વાત સાચી ખોટી, ન્યાય અન્યાય આ વસ્તુ છે તેઓ સારી રીતે સાંભળે છે અને